છો ઝી 24 કલાક હું આપની સાથે જોહી સૌથી પહેલા વાત અરવલ્લીના ભિલોડામાં ધોધમાર વરસાદથી ભિલોડામાં પાણી પાણી થઈ ગયું છે વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે તો ધોધમાર વરસાદ ત્યારે ભિલોડા બજારના રસ્તાઓ પર પાણી ભરાયા છે ભિલોડા ધોલવાની મોહનપુરમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે અરવલ્લીના ભિલોડામાં ધોધમાર વરસાદ અરવલ્લીના દ્રશ્યો ગતરાત્રિ વરસાદ ચાલુ છે ત્યારે ભિલોડા બજારના રસ્તાઓ પર પાણી પાણી થઈ ગયા લોકોને આવન જાવનમાં પણ તકલીફ પડી રહી છે સંવાદદાતા સમીર બલોચ વધુ માહિતી સાથે ફોન લાઈન પર અરવલ્લીથી જે સમીર અરવલ્લીમાં જે રીતે સતત વરસાદ ચાલુ છે રસ્તાઓ પર પાણી ભરાયા છે ભિલોડા સહિત અન્ય જિલ્લાઓની શું પરિસ્થિતિ જો વાત કરવામાં આવે તો હવામાન ખાતાએ જે રીતે બે દિવસ ભારે વરસાદની આગાહી કરી છે તેને લઈને અરવલ્લી જિલ્લાના ભિલોડામાં છેલ્લા ગઈ રાતથી ભારે વરસાદ વરસી રહ્યો છે જેને લઈને ભિલોડાના જે રોડ રસ્તાઓ છે તે રોડ રસ્તાઓ પર ભારે પાણી ભરાયા છે જેને લઈને વાહન ચાલકોને અવર જવરમાં મુશ્કેલી પડી રહી છે બીજી બાજુ જો ભિલોડાના ગ્રામ્ય વિસ્તારોની વાત કરીએ તો મોહનપુર ધોલવાણી સહિતના જે વિસ્તારો છે તે વિસ્તારોમાં પણ રાતથી જ વરસાદ વરસી રહ્યો છે જેને લઈને હાલ લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે બિલકુલ તમામ જાણકારી બદલ આભાર તો જે રીતે અરવલ્લીમાં વરસાદ વરસ્યો છે ભિલોડા તાલુકાના દ્રશ્યો કે જ્યાં રસ્તા પર પાણી ભરાતા લોકોને આવન જાવનમાં પણ તકલીફ પડી હિરણ બે ડેમના ત્રણ દરવાજા 4 ફૂટ ખોલવામાં આવ્યા સાસર સહિત જંગલમાં આજે પડેલા 3 ઇંચથી વધુ વરસાદ પડ્યો હોય હિરણ નદીમાં ભારે પૂર આવ્યું છે આસપાસના ગામોને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે ઉપરવાસમાં ભારે વરસાદને લઈને નવા નીરની આવક થતા નદીમાં આઘોડાપૂર જોવા મળ્યું છે હિરણ બે ડેમના 3 દરવાજા 4 ફૂટ ખોલવામાં આવ્યા છે ત્યારે સાસર સહિત જંગલમાં આજે પડેલા 3 ઇંચથી વધુ વરસાદને લઈને હિરણ નદીમાં ભારે પૂર આવ્યું છે ગતરાતથી અહીંયા વરસાદ ચાલુ છે ત્યારે સતત ઉપરવાસમાં છેલ્લા 3 દિવસથી જે વરસાદ વરસી રહ્યો છે નવા નીરની આવકને લઈ નદીઓમાં આ પરિસ્થિતિ જોવા મળી રહી છે આ વખતે મેઘરાજા સૌરાષ્ટ્રમાં મહેરબાન થતા મોટાભાગના ડેમ છલકાઈ ગયા ઘણા ડેમ ઓવરફ્લો થઈ રહ્યા છે ડેમ ઓવરફ્લો થતા નીચાણવાળા વિસ્તારોને પણ એલર્ટ કરવામાં આવ્યા રાજકોટવાસીઓને આ વખતે પાણીની સમસ્યા નહીં સર્જાય ભાવનગર જિલ્લાના શેત્રુંજી ડેમમાં પણ પાણીની આવક વધતા 20 દરવાજા ફરીવાર ખોલવામાં આવ્યા ડેમના કુલ 20 દરવાજા 1 ફૂટ 1 ઇંચ ખોલવામાં આવ્યા છે નદી કાંઠાના 17 ગામોને સાવચેત કરવામાં આવ્યા આવક સામે જાવક સરભર કરવા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા અમરેલીના સુરવો ડેમમાં પાણીની આવક થતા આ ડેમ પણ ઓવરફ્લો થયો છે ડેમમાં વધારે પાણીની આવક થતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા તો ઉત્તર ગુજરાત કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયાથી વરસાદ વરસી રહ્યો છે આગામી 3 દિવસ હવામાન વિભાગે વરસાદની આગાહી આપી ઉત્તર ગુજરાત ઉપરાંત હવે સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પણ વરસાદની આગાહી આપવામાં આવી છે અમદાવાદમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી આપવામાં આવી માછીમારોને દરિયો નહીં ખેડવાની પણ સૂચના આપવામાં આવી છે ગુજરાતમાં અત્યાર સુધીમાં સિઝનનો સરેરાશ 89% વરસાદ વરસી ચૂક્યો છે જો કે આ સરેરાશ વરસાદના આંકડા છે એટલે ઘણા જિલ્લા છે જેના કેટલાક તાલુકામાં મધ્યમ વરસાદ છે અને 6 થી 7 તાલુકા હજુ એવા છે જ્યાં સારા વરસાદની ઘટ વર્તાઈ રહી છે हम एक्सपेक्ट करेंगे कि जो अगले 5 दिनों में से 22 और 23 तारीख को दैट इज डे 2 और डे 3 को बारिश ज़्यादा रहेगा उसका कारण है कि ये जो वेल मार्क लो प्रेशर एरिया है जो अभी करेंटली ईस्ट मध्य प्रदेश या नेबरहुड में है ये थोड़ा और आगे आ जाएगा हमारे गुजरात स्टेट की तरफ एंड हमारा जो ईस्ट वेस्ट शेयर जोन है वो 22 डिग्री नॉर्थ पे चल रहा है ये दो सिस्टम के लिए हम एक्सपेक्ट करेंगे कि 22 तारीख या 23 तारीख को रेनफॉल का स्प्रेड भी ज्यादा रहेगा और इंटेंसिटी भी ज्यादा रहेगा 22-23 तारीख को हमने एक्सट्रीम हेवी रेनफॉल आइसोलेटेड प्लेसेस में दिया है हेवी टू वेरी हेवी रेनफॉल भी हमने दिया है मेनली जो नॉर्थ गुजरात ईस्ट सेंट्रल गुजरात एंड 22 तारीख को 23 तारीख को सुरेंद्रनगर देन सौराष्ट्र कच्छ एरिया वहाँ भी आपको एक्सट्रीम हेवी रेनफॉल होगा एंड अहमदाबाद में भी हेवी रेनफॉल का हमने वार्निंग दिया है 22 से 23 तारीख